અસલામ આલેકુમ બાળકો, આપણે જુનિયર કેજીમાં ગુજરાતીનો વિષય છે તો ગુજરાતીમાં આપણે એસાઇનમેન્ટ ચાલે છે તો આપણે એસાઇનમેન્ટમાં પ્રશ્ન એક અ એક બ અને એક ક સુધી આપણે પતી ગયું છે. તમે પણ તમારી નોટબુકમાં લખી નાખ્યું હશે. હવે પ્રશ્ન એક ડ, ચિત્ર જુઓ અને સાચા શબ્દ સાથે જોડો. તો જો બાળકો ચિત્ર આપેલા છે તો વાલીશ્રીને જણાવવાનું કે આ ચિત્રને બદલે તમે ચિત્રના નામ પણ લખી શકો છો. ચિત્ર ના ફાવે અને ફાવે તો તમે દોરી શકો છો. તો જુઓ તો જગનું ચિત્ર છે અને સામે જગ શબ્દ આપેલો છે તો આપણે જગ સામે જગને જોડવાનું છે, જોડી બનાવવાની છે, સાચા શબ્દ સાથે જોડી બનાવવાની છે. હવે રથ, તો રથ સામે રથ એટલે આપણે જોડકા જોડવાના છે. હવે કપ, તો કપ પછી નળ. સમજ પડી ને બાળકો? હવે નીચે જુઓ તો ટબનું ચિત્ર છે અને ટબ સામે લખેલું છે તો ટબ સામે આપણે ટબને જોડી દઈશું, ટબ. પછી ઘર, ઘર લખેલું છે ને બાળકો એટલે આપણે જોડી દેવાનું. પછી શું છે, ફળ, ફળનું ચિત્ર છે અને સામે ફળ લખેલું છે તો ફળ. અને નીચે ખલનું ચિત્ર છે અને સામે ખલ લખેલું છે તો ખલ. સમજ પડી ને બાળકો? હવે જુઓ તો નીચે હળ, સામે હળનું ચિત્ર છે તો હ ડ હળ. પછી બસનું ચિત્ર છે અને સામે બસ લખેલું છે, બ સ તો આપણે જોડી દેવાનું. પછી પગ, તો પગનું ચિત્ર છે અને સામે પગ લખેલું છે તો આપણે જોડી દેવાનું. પછી નખનું ચિત્ર છે અને સામે નખ લખેલું છે તો નખ જોડી દેવાનું. સમજ પડી ને બાળકો? તો તમારી નોટબુકમાં તમારે પણ લખી નાખવાનું છે અને જાતે જોડકા જોડવાના છે. હવે આપણે ખાના પેજીસ લઈશું તો ખાના પેજીસમાં આપણે શું શીખ્યા, અ અજગરનો અ, આ આગબોટનો આ, ઈયળનો ઈ. હવે શું આવ્યા આપણે બાળકો, ઈ ઈસનો ઈ, પેલો નાનો ઈ પાડ્યો, આ મોટો ઈ, ઈ ઈસનો ઈ, ઈ ઈસનો ઈ, શું કહેવાય, મોટો ઈ, ઈ ઈસનો 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 ઈ, બોલી બોલીને આપણે લખવાનું છે, ઈ ઈસનો ઈ, ઈ ઈસનો ઈ, ઈ ઈસનો ઈ, ઈ ઈસનો ઈ. ખાનું છોડીને ફરી ઈ ઈસનો ઈ, ઈ ઈસનો ઈ, મોટો ઈ, પેલો આપણે નાનો ઈ પાડ્યો, હવે આ મોટો ઈ, ઈ ઈસનો ઈ, ઈ ઈસનો ઈ, ઈ ઈસનો ઈ. એક ખાનું છોડીને ફરી ઈ ઈસનો ઈ. એ તે બાળકો તમારી ખાનાવાળી નોટમાં તમારે આ ઈ ઈસનો ઈ લખવાનો છે અને મેં જે જોડકા કરાવ્યા એ પણ તમારી નોટબુકમાં તમારે લખવાનું છે. આ તમારું હોમવર્ક છે. અલ્લાહ હાફિઝ.